જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સેજલબા ગોહિલ સ્વામિનારાયણ વિદ્યા સાગર ઓનલાઈન લેક્ચર માં સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 સુરેખનીય સંબંધ સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 ની આજે આ વિડિયો લેક્ચર માં આપણે ગણતરી કરવાની છે. તમે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે આપણે બે ચેપ્ટર સુધીના બધા જ દાખલા છે એ ગણતરી કરી લીધા છે, રિપીટ કર્યા છે, પુનરાવર્તિત કર્યા છે. તમને પ્રયત્ન કરીએ છીએ કે બને એટલું તમે પણ એના દાખલા ગણવામાં રચ્યા પચ્યા રહો, સમયનો સદુપયોગ કરો, જેથી કરીને આ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે એક્ઝામ લેવાશે તે તમારી એટલે તૈયારી કરવાનું છોડતા નહીં, એન ટાઈમે એક્ઝામ ડાયરેક્ટ ડિક્લેર થઈ તમારી તૈયારી જો કાચી પડી કે તમે બંધ કરી દીધી તો તમને મોટો લોસ થઈ શકે છે. તો ખાસ મારી નમ્ર વિનંતી છે આપ સર્વ વિદ્યાર્થીઓને કે તૈયારી કરજો, ગણતરી કરતા રહેજો, વાંચન તમારું મુદ્દા નહીં. આજે આપણે સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો છે એ પુનરાવર્તિત કરું છું અને તમને સમજાવવા પ્રયત્ન કરું છું. એક વસ્તુના ભાવ અને તેની માંગ વિશે નીચે આપેલી માહિતી પરથી માંગના ભાવ પરથી નિયત સંબંધ રેખા મેળવો. જ્યારે ભાવ 20 હોય, ભાવ કેટલો હોય 20 હોય, ત્યારે માંગનું અનુમાન કરવાનું કીધું છે. જેમ આપણે તમને ખ્યાલ છે કે સુરેખ સહસંબંધના દાખલાની ગણતરી કરીએ છીએ તેવી જ રીતે સુરેખ નિયત સંબંધના દાખલાની ગણતરી પણ કરવાની છે. એનો ભાવ છે એ આપણો x થશે અને માંગ છે આપણી y, x અને y. હવે x અને y આપેલું છે, એની જે રકમ છે 12, 14, 15, 16, 18 અને ત્યારબાદ 21. એના પછી y ની રકમ આપી છે 18, 12, 10 8, 7, 5 આ રીતે રકમ આપી છે. સૌથી પહેલા મેં તમને કીધું છે શું કરવાનું છે, x બાર અને y બાર સુધી લેવાનું, આનો જે ટોટલ છે એ કરી લેવાનું 96 અને આનો જે ટોટલ છે એ 60. x બાર બરાબર 96 ના છેદમાં 6, y બાર બરાબર 60 ના છેદમાં 6 એટલે અહીંયા આવી ગયા 10 અને 96 ના છેદમાં 6 એટલે કે 16 6 96 જોયું. હવે આ પછી આપણે જોવાનું છે કે કયું સૂત્ર લાગવાનું છે. આપણે માઇનસ 2, 7, માઇનસ 3, 5 એટલે
0 and 0. 3 2 6. પણ કેવા? માઈનસ માઈનસ 25. આનો જે ટોટલ છે એ ટોટલ કરવાનો રહેશે. માઈનસ 67. 67 માઈનસ 67 જવાબ આપણને મળે છે. હવે x નો માત્ર વર્ગ કરવાનો રહેશે. 4 નો વર્ગ 16. 4 1 0 4 અને 25. આનો જે ટોટલ છે એ કેટલું થશે? 50 આવે છે. કેટલું આવે છે? 50. રેડી? હવે પછી આપણે શું કરવાનું છે? તો આગળ દાખલાનું સૂત્ર b શોધવાનું છે. નિયત સંબંધમાં આ પદ્ધતિથી દાખલો ગણાય છે. આપણે જેમ આ લેતા હતા સહજ સંબંધમાં, નિયત સંબંધમાં પહેલા b a અને પછી અન્વયજન રૂખા મેળવવાની રહેશે. સિગ્મા Too much.